નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાન વિષયની અંદર ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે યુનિટ ટેસ્ટ ચાલી રહ્યા છે, તો આજે આપણે યુનિટ ટેસ્ટની અંદર જે અમુક એવા મુદ્દા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપ સૌ જાણો છો કે બાયોલોજી જીવ વિજ્ઞાન વિષયની અંદર પહેલું, બીજું અને આઠમું પ્રકરણ એ આપણે યુનિટ ટેસ્ટની અંદર લીધેલું છે. તો એમાંના કેટલાક મુદ્દા જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, પહેલું જે ચેપ્ટર છે સજીવ વિશ્વ, તો એની અંદર સજીવની બધી વાતો છે. એમાં પહેલો જે મુદ્દો છે સજીવ અને એના જે વિવિધ લક્ષણો છે, સજીવના વિવિધ વસવાટો છે એની વાતો કરી છે. તો એમાં એક જે લક્ષણ છે એની આપણે વાત કરીએ, ચયાપચય. તો સજીવ શરીરમાં થતી જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, સજીવ શરીરમાં થતી બધી જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો એને આપણે મિત્રો સંયુક્ત રીતે શું કહીએ છીએ, ચયાપચય. આ જે ચયાપચય જે ક્રિયા છે એ બે શબ્દની બનેલી છે, એક છે ચય અને બીજું છે અપચય. જે ચય ક્રિયાઓ છે એ બધી સંશ્લેષણાત્મક છે, અને લખીએ સંશ્લેષણાત્મક. અને મિત્રો, જે અપચય ક્રિયાઓ છે એ બધી કેવી છે, વિઘટનાત્મક. અહીં મેં તમને ઉદાહરણ આપેલું સંશ્લેષણાત્મક, કે બધા એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બનાવે છે, તો એ સંશ્લેષણાત્મક છે. અને અપચય એટલે કે પ્રોટીનનું વિભાજન થાય અને એમિનો એસિડ બને. તો આમાં ચય અને અપચય આ બંને ક્રિયાઓનો જે સરવાળો છે એને આપણે ચયાપચય તરીકે ઓળખીએ છે. મિત્રો, જો સજીવ શરીરની અંદર ચય ક્રિયાઓનું પ્રમાણ એ અપચય ક્રિયાઓ કરતાં વધારે હોય તો આપણને વૃદ્ધિ થતી જોવા મળે છે, અને સજીવ શરીરમાં જો અપચય ક્રિયાઓનું પ્રમાણ એ ચય ક્રિયાઓના પ્રમાણ કરતાં વધારે હોય તો આપણે જાણીએ છીએ એની અંદર ઘસારો જોવા મળે છે. ઓકે, તો આ છે ચયાપચય. આ મિત્રો વાત કરીએ ત્યારબાદ પ્રજનનની. તો પ્રજનનની વ્યાખ્યા આપ સૌ જાણો છો એ મુજબ કે સજીવ પુખ્ત વયે પોતાના જીવાત નવા સજીવનું સર્જન કરે છે. આ ઘટનાને આપણે પ્રજનન કહીએ છીએ. બે પ્રકાર છે, એક લિંગી અને બીજું અલિંગી પ્રજનન કહીએ છીએ. લિંગી પ્રજનનની અંદર કે જેમાં બે વિરુદ્ધ જાતિના એટલે કે નર અને માદા બે બંને સજીવો ભાગ લે છે. આ ઉપરાંત એમાંથી જન્યુઓનું નિર્માણ પણ થાય છે, અને જન્યુઓનું જોડાણ એટલે કે યુગ્મરજનું નિર્માણ થાય છે, અને એમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે. માટે આપણે એને લિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ. હવે લિંગી પ્રજનનમાં મિત્રો આપ સૌ જાણો છો એ મુજબ એક જ પદ્ધતિ છે, જેને આપણે સંયુગ્મન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. જ્યારે અલિંગી પ્રજનન પણ કહે છે, તો જે પ્રજનન પ્રક્રિયામાં ફક્ત એક જ સજીવ ભાગ લેતો, આ શબ્દ યાદ રાખજો કે ફક્ત એક જ સજીવ ભાગ લેતો હોય એને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. અલિંગી પ્રજનનની અંદર વિવિધ પ્રકારની પદ્ધતિઓ છે, જેમ કે કલિકા નિર્માણ, અથવા એને આપણે કલિકા સર્જન પણ કહીએ છીએ, બીજાનું સર્જન, ત્યારબાદ અવખંડન. બરાબર છે. તો આ બધી જે પદ્ધતિઓ છે તો એના પર બધા ખાસ સંજ્ઞા યાદ રાખવા, અને એના વિશે આપણે લખવામાં ખાસ કરીને કયા કયા ઉદાહરણ છે એ બધું ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. હવે મિત્રો, ત્યારબાદ જોઈએ કે નામકરણ અને વર્ગીકરણ. બરાબર છે. તો મિત્રો આપ સૌ જાણો છો કે સજીવોને આ પૃથ્વી પર, બરાબર છે, સજીવોની કુલ જાતિઓ કેટલી છે, ઘણી બધી જાતિઓ છે. એમાં 1.7 થી 1.8 લાખ જેવી જાતિઓ એ ઓળખવામાં આવી છે. બરાબર છે. 1.7 લાખથી 1.8 હજાર જેટલી જાતિઓ ઓળખવામાં આવી છે. આ જે બધી સજીવોની જાતિઓ છે એના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ નામ હોય છે, માટે એનું એક સાર્વત્રિક નામ હોવું જરૂરી છે. અને ચોક્કસ માપદંડોને આધારે વૈજ્ઞાનિકો એવું નક્કી કર્યું કે એનું કોઈ પણ ખૂણામાં એક જ સરખું નામ હોવું જોઈએ. તો સજીવોને
ચોક્કસ નિયમોને અનુસરીને જે નામ આપવાની પદ્ધતિ છે એને આપણે નામકરણ કહીએ છીએ અથવા એને બીજી ભાષામાં નામાધિકરણ કહીએ છીએ. હવે સૌથી સ્વીકૃત જે નામ આપવાની જે પદ્ધતિ છે એ કેરોલસ લિનિયસે આપેલી દ્વિનામી નામકરણ પદ્ધતિ છે. મતલબ કઈ છે? દ્વિનામી નામકરણ પદ્ધતિ. હવે દ્વિનામી નામકરણ પદ્ધતિ કેમ દ્વિનામી કહીએ છે? કારણ કે એમાં બે નામનો સમાવેશ થાય છે ને, એક છે જાતિ અને પ્રજાતિ. તો આ રીતે ખાસ યાદ રાખો. ત્યારબાદ મિત્રો આપ સૌ જાણો છો કે વર્ગીકૃત કક્ષાઓ, તો વર્ગીકૃત કક્ષાઓની જે શ્રેણી છે, વર્ગીકૃત કક્ષાની જે શ્રેણી છે એ મેં તમને આખી ચાર ફોર્મમાં દોરીને બતાવી દીધી, બરાબર છે? જેમ કે જાતિ છે, પ્રજાતિ છે, કુળ છે, ગોત્ર છે, વિભાગ અથવા સમુદાય છે, અને સૌથી ઉપરનો વર્ગ કયો છે? સૃષ્ટિ. એને યાદ રાખવાની ટેકનિક પણ હું તમને નેમોનિક્સ ટેકનિક દ્વારા શીખવાડું છું, બરાબર છે? તો આપણે અત્યારે બે વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ, એક જાતિ અને પ્રજાતિ. તો જાતિ એટલે શું? તો આપણે વ્યાખ્યા જોઈએ કે મૂળભૂત સામ્યતા ધરાવતા, આટલો જ શબ્દ યાદ રાખવાનો છે, મૂળભૂત સામ્યતા ધરાવતા જે સજીવોનો જૂથ છે એને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આપ જાણો છો એ મુજબ વૈજ્ઞાનિક નામકરણમાં બરાબર જાતિ જે છે એ બીજા ક્રમે આવે છે, અને જાતિનું જે નામ છે બરાબર એ નાની લિપિમાં લખવામાં આવે છે, એ પણ આપ સૌ જાણો છો. દાખલા તરીકે હું લખું મેન્જીફેરા ઇન્ડિકા. તો ઇન્ડિકા શું છે? એ જાતિનું નામ છે મિત્રો, બરાબર? આ બાયોવૈજ્ઞાનિક નામ છે, આપ સૌ જાણો છો. હવે મિત્રો જોઈએ પ્રજાતિ. તો પ્રજાતિ એટલે શું? બરાબર છે? તો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને આપણે પ્રજાતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આપ સૌ જાણો છો કે વૈજ્ઞાનિક નામકરણમાં પ્રજાતિ જે છે એનું નામ પ્રથમ ક્રમે લખીએ છીએ આપણે, બરાબર છે? મિત્રો આપ સૌ જાણો છો કે પ્રજાતિના નામનો જે પ્રથમ મૂળાક્ષર છે એ મોટી લિપિમાં લખવામાં આવે છે. જો આવે મેન્જીફેરા ઇન્ડિકામાં, આ મેન્જીફેરા શું છે? તો પ્રજાતિ છે, અને એનો જે આપણે કેપિટલમાં એમ લખે છે. બાકી બધા જે મૂળાક્ષર છે નાની લિપિમાં લખે છે, અને જાતિનું નામ પણ નાની લિપિમાં લખે છે. તો પણ આ ખાસ યાદ રાખો. હવે મિત્રો આપ સૌ જાણો છો એ મુજબ કે પ્રજાતિ છે એ એક કે વધુ બરાબર જે નજીકની જાતિઓ હોય એને સાંકળતી હોય. દાખલા તરીકે હું તમને વાત કરું કે બટાટા અને રીંગણ બંને જાતિ અલગ છે, પરંતુ એમને એ બંને જાતિઓને સાંકળતી જે પ્રજાતિ છે એક જ છે, અને એનું નામ છે સોલેનો, બરાબર છે? મિત્રો શું નામ છે? સોલેનો. તો આ રીતે પ્રજાતિ છે એ બે નજીકને ગાઢ સંબંધ ધરાવતી જે જાતિઓ છે એને સાંકળે છે. મિત્રો આપ સૌ જાણો છો કે જાતિથી સૃષ્ટિ તરફ જતા જે લક્ષણોની સામ્યતા છે એમાં ઘટાડો થતો જાય છે, બરાબર? એટલે કે નીચેથી ઉપર તરફ જતા, એ રીતે સૃષ્ટિથી જાતિ તરફ, એટલે કે ઉપરથી નીચે તરફ આવીએ વર્ગીકૃત શ્રેણીની અંદર, તો લક્ષણોની સામ્યતામાં વધારો થાય છે. કારણ કે જાતિ છે એ નીચા ક્રમે હોય છે, અને સૃષ્ટિ એ સૌથી ઊંચામાં ઊંચો દરજ્જો છે. તો આ પણ મિત્રો ખાસ યાદ રાખો. મિત્રો ત્યારબાદ પછી જે આપણો રિવિઝનનો ટોપિક છે ચેપ્ટર નંબર 1 નો, એની અંદર આપણે જોઈએ વર્ગીકરણના સાધનો. તો મિત્રો વર્ગીકરણ ને સાધન માટે આપ સૌ જાણો છો કે વર્ગીકરણ આપણે કરવું હોય તો એ બહુ મોટું વિશાળ ક્ષેત્ર છે, એના માટે બહુ મોટી સાધનની જરૂર પડે. પણ અત્યારે આપણે જોઈએ તો પહેલાં પહેલું છે હર્બેરિયમ, જેને આપણે ગુજરાતીમાં વનસ્પતિ સંગ્રહાલય તરીકે પણ ઓળખીએ છીએ. હર્બેરિયમમાં મિત્રો ખાસ યાદ રાખીએ કે અહીં વનસ્પતિના કેવા નમૂના રાખવામાં આવે છે? મૃત નમૂનાઓને રાખવામાં આવે છે, મૃત નમૂનાઓને રાખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ
વનસ્પતિ ઉદ્યાન. તો અહીંયા વનસ્પતિના જીવંત નમૂના આપણે બરાબર છે, જુદા જુદા એના લક્ષણોને આધારે જુદા જુદા વિભાગમાં ચોક્કસ રીતે ગોઠવેલા હોય છે. તો અહીંયા આપણે લખીએ વનસ્પતિના જીવંત નમૂના. મેં તમને જે રીતે કહ્યું કે મુજબ કે એની અંદર પણ ખાસ કરીને જે ઔષધીય વનસ્પતિ હોય, ઇમારતી લાકડું પૂરી પાડનારી હોય, બરાબર છે, કાંટાળી વનસ્પતિ હોય, કડા વનસ્પતિ હોય, જુદા જુદા વિભાગમાં. ત્યારબાદ છે મિત્રો મ્યુઝિયમ. મ્યુઝિયમ શું છે? તો આમાં સજીવના મૃત નમૂનાઓ છે, સજીવના મૃત નમૂનાઓ. હવે આની અંદર ખાસ યાદ રાખીએ કે એની અંદર કંકાલનો પણ સમાવેશ થાય છે, અશ્મિઓનો પણ સમાવેશ થાય છે અને મૃત નમૂનાઓ પણ હોય છે, બરાબર છે. તો એને લાંબો સમય સુધી સાચવી રાખીએ છીએ મિત્રો, બરાબર છે. આપ સૌ જાણો છો કે કાચની બોટલ કે બરણી અથવા શીશીની અંદર રાખીએ છીએ એ સળી ના જાય, બગડી ના જાય, એટલા માટે આપણે શું કરીએ છીએ એની અંદર સંગ્રહક દ્રાવણ પ્રિઝર્વેટિવ્સ વાપરીએ છીએ. મેં તમને કીધું હતું કે પ્રિઝર્વેટિવ્સ તરીકે મોટે ભાગે શું હોય છે, એની અંદર ફોર્મેલિનનું દ્રાવણ હોય છે, બરાબર છે. આપણે એની અંદર સ્ટફિંગ પદ્ધતિ પણ ખાસ યાદ રાખવાની પાછે કે અમુક જે પ્રાણીઓના નમૂના હોય છે એને લાંબા સમય સાચવવા માટે આપણે શું કરીએ છીએ કે તો એના જે દૈહિક ભાગો છે, અંગો છે, એને દૂર કરીએ છીએ. એની અંદર કોટન એટલે કે રૂ ભરીએ છીએ, વનસ્પતિજન્ય કચરો અથવા વેરનો ભૂકો ભરીએ છીએ અને આ રીતે એને લાંબા સમય સુધી સાચવવાની જે પદ્ધતિ છે એને આપણે સ્ટફિંગ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બધી વાત થઈ મિત્રો ચેપ્ટર નંબર 1ની. હવે મિત્રો આપણે જોઈએ ચેપ્ટર નંબર 2ની વાત કરીએ. તો ચેપ્ટર નંબર 2માં મિત્રો ખાસ પહેલાં કહેલું તો વર્ગીકરણ શું છે એ આપણે, તો વર્ગીકરણની વ્યાખ્યા શું કહેશો? સજીવોને તેમની સમાનતા અને ભિન્નતાને આધારે જુદા જુદા વર્ગકોમાં વહેંચવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને આપણે વર્ગીકરણ કહીએ છીએ. મિત્રો શબ્દ બે જ યાદ રાખવાના, સમાનતા અને ભિન્નતા. સમાનતા અને ભિન્નતાના આધારે જુદા જુદા વર્ગીકૃત વર્ગકોમાં વહેંચવાની અથવા જુદા જુદા કક્ષાઓમાં જે વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને વર્ગીકરણ કહીએ છીએ. ત્યારબાદ બધા જે વૈજ્ઞાનિકો છે તો આપ સૌ જાણો છો, સૌ પ્રથમ એરિસ્ટોટલ વૈજ્ઞાનિક છે, બરાબર, એ પોતે તત્વચિંતક પણ હતો. ત્યારબાદ એન્જિનિયર્સ છે. ત્યારબાદ પાંચ શક્તિ વર્ગીકરણ. પાંચ શક્તિ વર્ગીકરણની અંદર મિત્રો તમે સૌ જાણો છો કે પહેલાં પહેલું તો બરાબર સૃષ્ટિ, મોનેરા, પ્રોટિસ્ટા, પછી ભૂ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે એની અંદર ખાસ બીજું મિત્રો શબ્દ યાદ રાખવાનો છે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એટલે શું ખરે તમને મિત્રો? અને બીજું છે સુકોષ કેન્દ્રીય. આ ચેપ્ટર નંબર 8 માં સમાવેશ થઈ ગયો છે, બરાબર છે. તો જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર શબ્દ યાદ રાખજો, જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર પટલ અને પટલમય અંગિકા એનો જો અભાવ જો મળતો હોય તો એને આપણે આદિકોષ કેન્દ્રીય અથવા એને આપણે પ્રોકેરિયોટિક કેન્દ્ર. ફરીથી મિત્રો ત્રણ શબ્દો યાદ રાખવાના, સુવિકસિત કોષ કેન્દ્ર, સુવિકસિત કોષ કેન્દ્ર પટલ અને તમામ પટલમય અંગિકાઓની જો ઢેર થઈ હોય તો એને આપણે આદિકોષ કેન્દ્રીય કહીએ છીએ. અને એનું એક વ્યર્થ વાક્ય કે જો જે કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર, સુવિકસિત કોષ કેન્દ્ર પટલ અને તમામ પટલમય અંગિકાઓની હાજરી હોય તો એને આપણે સુકોષ કેન્દ્રી અથવા યુકેરિયોટિક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ મિત્રો તમને ખબર છે કે જે મોનેરા સૃષ્ટિ છે એની અંદર જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાની અંદર પણ ત્રણ જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા છે, ખાસ કરીને એમાં આકાર. તો આકાર પણ યાદ રાખવાના છે, બરાબર, ગોળાકાર, દંડાકાર, સર્પાકાર અને અલ્પવિરામાકાર. તો આ જુદા જુદા ચાર પ્રકારના બેક્ટેરિયા છે. ત્યારબાદ મિત્રો આપ સૌ જાણો છો કે બેક્ટેરિયાની અંદર પણ બરાબર છે જે અલગ અલગ વિભાગો કર્યા છે, જેમ કે પરપોષી બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયા, બરાબર છે, અને જે વિષમપોષી બેક્ટેરિયા આપણે જેને કહીએ છીએ પરપોષી બેક્ટેરિયા અને બીજું નામ એ છે, અને બીજું છે સ્વયંપોષી યુ બેક્ટેરિયા, બરાબર છે. તો સ્વયંપોષી એની અંદર નોસ્ટ્રોક એનાબીના જેને આપણે સાયનો બેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. તે બધી વાતો કરવાની છે. એના ઉપયોગો શું છે, એ કયા વસવાટમાં વસે છે, એની પ્રજનન પદ્ધતિ કઈ છે, એનાથી શું ફાયદો થાય છે, એનાથી શું ગેરફાયદો થાય છે,
આ ઉપરાંત મિત્રો એ કેવી પરિસ્થિતિમાં પણ વસે છે, બરાબર? તો આવા બધા મુદ્દાને યાદ રાખીને તમે એ રીતે આને વર્ગીકૃત કરી શકો છો. ત્યારબાદ મિત્રો જે ફૂગ છે, બરાબર છે, સોરી મોનેરા છે, તેની અંદર બધા જે પ્રજીવોનું જે છે એને જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, બરાબર છે. તો એને આપણે આદિજીવો તરીકે ઓળખીએ છીએ. એમાં જે સૌથી છેલ્લો વિભાગ છે મિત્રો, બરાબર છે, પ્રોટોઝોઆ છે. એની આપણે વાત કરી આમ તો સ્લાઇમ હોય છે અને આગળ બધા ઘણા બધા ચારક વિભાગ છે, પણ એમાં જે સૌથી છેલ્લો છે પ્રજીવો, તો એની અંદર વાત કરીએ પ્રોટોઝોઆ છે એને આપણે કહીએ છીએ. અને પ્રોટોઝોઆ કેટલા પ્રકારે કેટલા ભાગ છે? તો ચાર. તો પહેલાં તેનું અમીબાસ્ટો, બરાબર છે. બીજું છે કશાધારી, એટલે કે કશા ધરાવતા હોય. ત્રીજું છે પક્ષમધારી, બરાબર છે. ચોથું છે બીજાનું સર્જન કરનારા, એટલે બીજાનું ધારણ. અને છેલ્લું છે બરાબર છે બીજાનું ધારણ. તો આ રીતે યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરીશું. ત્યારબાદ બીજું જે ફૂગ છે, તો ફૂગની વાત કરો કે ફૂગ કેવી હોય છે. તો ફૂગનો દેહ જે છે એ પાતળો અને તંતુમય હોય છે. ફૂગનો જે દેહ જે હોય છે એને આપણે શું કહીએ છીએ? કવક સૂત્ર તરીકે ઓળખીએ છીએ. અને કવક સૂત્રો ભેગા થઈને કવક જાળ બનાવતા હોય છે. ત્યારબાદ એના વસવાટની વાત કરો કે સર્વત્ર સ્થાનોમાં વસે છે. ત્યારબાદ એકકોષી બહુકોષી એની પણ વાત કરો. પછી એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, વ્યવહારમાં એવી કઈ આપણે ઓળખીએ છીએ, તો એના પણ ઉદાહરણ આપો. ત્યારબાદ એની જે પ્રજનન પદ્ધતિ છે એમાં લિંગી અલિંગી અને વાનસ્પતિ આ ત્રણ પ્રજનન પદ્ધતિ છે. લિંગી પ્રજનનની અંદર પણ જો તમને ખબર છે ત્રણ તબક્કા છે, એક કોષ રસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ, બરાબર છે. તો આ ત્રણ મુદ્દા પણ યાદ રાખવાની જરૂર છે. અને છેલ્લે મિત્રો આપણે તમને જાણો છો કે વાયરસ જે છે અને વાયરસ ફ્લુઇડ્સ અને લાઇકેટ્સ કે જેને આપણે 5 અર્ધીકરણમાં સ્થાન આપ્યું નથી, તો વાયરસ તો આપ સૌ જાણો છો. એ મુજબ મિત્રો અપોષીય સ્વરૂપ છે, એમાં કોઈ કોષીય રચના હોતી નથી. આ ઉપરાંત મિત્રો વાયરસ જે છે એ આપણે કહીએ કે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. કેમ મિત્રો? કારણ કે આપ સૌ જાણો છો એ મુજબ કે વાયરસ જે છે એ બહાર કેવા હોય છે, યજમાન દેહની બહાર કેવા હોય છે, એક નિર્જીવ કોણ જેવા હોય છે, એ બહાર કશું અસર નથી કરતા. પણ જેવા યજમાન કોષની અંદર દાખલ થાય છે પછી શું કરે છે કે યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જતા હોય છે અને એને ચેપથી સંક્રમિત કરતા હોય છે. તો આ વાયરસ જે છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. ત્યારબાદ મિત્રો આપ સૌ જાણો છો કે વિવિધ જે વૈજ્ઞાનિકો છે, ડબ્લ્યુ એમ સ્ટેન્સલી છે, લુઈ પાશ્ચર છે, બરાબર છે, ડીજે ઇવાનોસ્કી છે, તો એ બધાએ જે વાયરસ વિશે જે વ્યાખ્યાઓ કરી છે એને વિશે વાત કરવાની છે. એની રચનાની વાત કરીએ તો મિત્રો આપ સૌ જાણો છો કે વાયરસની જે રચના છે એમાં બે વસ્તુનો સમાવેશ થાય છે, એક પ્રોટીન અને બીજું જનીય દ્રવ્ય. આ બે ભેગું થાય તો આપણે શું જાણો છો કે એ ન્યુક્લિયર પ્રોટીનનું બનેલું છે. મિત્રો જોજો, ન્યુક્લિયર એટલે કે ન્યુક્લિક એસિડ તરીકે એ કાં તો ડીએનએ ધરાવે છે કાં તો આરએનએ ધરાવે છે. આપ સૌ જાણો છો મિત્રો કે બંને એક સાથે ક્યારેય હોતા નથી. એમાં પણ એક શ્રોગ્રામે અને જુદી શ્રોગ્રામે કયા સજીવોમાં અસર કરતા કેવા પ્રકારના હોય છે એની બધી આપણે વાત કરી હતી. ડબલ સ્ટ્રેન્ડેડ, સિંગલ સ્ટ્રેન્ડેડ, ડીએનએ, આરએનએ, એની બધી વાત આપ સૌ જાણો છો. ત્યારબાદ મિત્રો એની રચનાની વાત કરીએ તો ખાસ તો એ કહેવાનું કે દરેક જે વાયરસ છે એ એક પ્રોટીનમય આવરણ ધરાવે છે જેને આપણે શું કહીએ છીએ, કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને આ જે કેપ્સ્યુલ છે એ સંયમ રહ્યું છે, તો કેપ્સોમિયર, કેપ્સોમિયર એકમનું બનેલું હોય છે. ત્યારબાદ મિત્રો આપ સૌ જાણો છો કે વાયરસથી ઘણા બધા રોગો થાય છે. અત્યારે કોરોના એ પણ એક પ્રકારનો વાયરસ જ છે, બરાબર છે. તો ભયંકરમાં ભયંકર કેસ પણ છે. આ ઉપરાંત જે સામાન્ય રોગો છે જેમ કે ગાળપચોડી છે, સર્દી છે, તો આ બધા રોગો પણ તમે કહી શકો છો. વનસ્પતિઓમાં પણ જે પર્ણકુંચન, પર્ણવલન એ બધા જે લક્ષણો જોવા મળે છે એના માટે પણ જવાબદાર કોણ છે? વાયરસ છે. ત્યારબાદ છેલ્લો જે ટોપિક છે એમાં સોરી એના પહેલાં જે પીરોઇડ છે, તો 1972ની અંદર જે ટીઓ ડાયનર છે એણે વાયરસ કરતાં પણ
જે નાના ચેપી જીવંત ચેપી જીવંતકારક કોષો છે બરાબર, જેને આપણે શું કહીએ છીએ વિરોઇડ્સ કહે છે. આ વિરોઇડ્સ છે એ વાયરસ કરતાં પણ ઘણા નાના હોય છે. એટલું જ નોંધી લો કે જે વિરોઇડ છે એની અંદર આરએનએનો જે અણુભાર છે એ વાયરસ કરતાં ઘણો ઓછો હોય છે. આ ઉપરાંત એનામાં કોઈ પણ પ્રકારનું આવેલું હોતું નથી. જ્યારે વાયરસની અંદર શું હોય છે, પ્રોટીનમાં આવરણ હોય છે, જેને આપણે શું કહીએ છીએ કેપ્સિડ તરીકે લખે છે. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે મિત્રો તમારે, બરાબર છે. પછી મિત્રો એની બધી વાત કરી કે અને કહેવાનું કે ભાઈ એ બટાટાની અંદર તંતુમય ત્રાક ગ્રંથિનો રોગ કરે છે અને મનુષ્યમાં એ અલ્ઝાઇમરનો રોગ કરે છે. ત્યારબાદ મિત્રો આપ સૌ જાણો છો કે છેલ્લો ટોપિક છે જે લાયકેન્સ. તો લાયકેન્સ જે છે એ આપણે જાણીએ છીએ મુજબ નીર અને ફૂગનું સહજીવન છે. આ બંનેનું જે સહજીવન છે એ કેવું છે, પરસ્પર લાભદાયક, બંનેની એકબીજાને લાભ આપી રહ્યું. એમાં લીલના ઘટકોને આપણે ફાઇકોબાયોટ કહીએ છીએ અને ફૂગના ઘટકોને આપણે માઇક્રોબાયોટ કહીએ છીએ. લીલ શું કરે છે તો ફૂગને એ પોતે ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય ધરાવે છે, એટલે કે ખોરાક જાતે બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. પહેલામાં ફૂગ શું કરે છે, એને ભેજ પૂરો પાડે છે, સાથે સાથે એને જે આજુબાજુના વિસ્તારમાંથી શું કરે છે કે ખનિજ પોષક તત્વોનું શોષણ કરીને એને પૂરું પાડતું હોય છે. આમ બંનેને પરસ્પર લાભ થાય છે, બરાબર છે. એટલે આપણે આમ શું કહીએ છીએ કે પરસ્પર લાભદાયી સહજીવન તરીકે ઓળખીએ છીએ. મિત્રો આમ તો મેં તમને કહ્યું હતું કે જ્યારે આપણે લાયકેન્સને નેચરલી જોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી પડતી કે આ લીલ અને ભૂખ એ બંને એક જ આ એકમાં એક જ સભ્યની અંદર સંગઠિત થઈ ગયા છે. આ ખાસ યાદ રાખવા જેવું છે. અને બીજું કે આ જે લાયકેન્સ છે એ સારા પ્રદૂષણ સૂચકો પણ છે. કેમ, કારણ કે મિત્રો આપ સૌ જાણો છો કે જે વિસ્તારમાં લાયકન્સ જોવા મળે બરાબર છે, તો એનો મતલબ એમ કે ત્યાં પ્રદૂષણ નથી. કારણ કે લાયકન્સ જે છે એ પ્રદૂષિત વિસ્તારની અંદર જોવા જ મળતી નથી, ઉડી શકતી જ નથી, બરાબર છે. તો આમ એવું પણ કહી શકીએ કે લાયકન્સ જે છે એ સારા પ્રદૂષણ સૂચકો પણ છે. ત્યારબાદ મિત્રો પ્રકરણ નંબર 8, કોષ એ જીવનનો એકમ, બરાબર છે. તો મિત્રો આપ સૌ જાણો છો કોષ છે શું, તો સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને આપણે કોષ કહીએ છીએ. દરેક જે સજીવ છે એનો પાયાનો એકમ શું છે, કોષ છે. પાયાનો એકમ કોષ છે. આ ઉપરાંત દરેક જે સજીવ છે એ મૂળભૂત રીતે શેનો બનેલો છે, તો કોષનો બનેલો છે. મૂળભૂત રીતે કોષનો બનેલો છે. હવે મિત્રો જોઈએ કે કોષનું સૌપ્રથમ અવલોકન કોણે કર્યું, તો આપણે વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, જેનું નામ છે એન્ટની વોન લ્યુઅનહોફ. ફરીથી મિત્રો થોડું નામ મોટું છે, એન્ટની વોન લ્યુઅનહોફ જ્યારે સૌપ્રથમ પોતે કોષનું અવલોકન કર્યું હતું. હવે મિત્રો આપ સૌ જાણો છો કે એ જ રીતે કોષની અંદર જે મધ્યસ્થ ભાગ છે જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, તો આ કોષ કેન્દ્રની જે શોધ છે એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે પોતે કરી હતી. હવે મિત્રો આપ સૌ જાણો છો કે સજીવોને એની અંદર કેટલા કોષ છે એના આધારે એ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એકકોષી અને બહુકોષી. હવે એકકોષી કોને કહેવાય, તો જે સજીવ ફક્ત એક જ કોષનો બનેલો હોય એને આપણે એકકોષી સજીવ કહીએ છીએ. દાખલા તરીકે છે બેક્ટેરિયા, પછી કેટલીક જે ક્લેમિડોમોનાસ નામની લીલ છે, પછી અમીબા જેવું પ્રજીવ છે. તો આવા જે સજીવો છે એને આપણે શું કહીએ છીએ, એકકોષીય સજીવ. મિત્રો યાદ રાખીએ કે એકકોષી સજીવોમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી, કારણ કે એમાં જે શરીરની રચના અને કાર્ય બંને કોણ કરે છે, ફક્ત એક જ કોષ. હવે એ રીતે બહુકોષીય સજીવ, તો બહુકોષીય સજીવ કોને કહેવાય, તો બે કે બેથી વધારે કોષોના બનેલા સજીવને બહુકોષીય સજીવો કહીએ છીએ. બહુકોષી સજીવોમાં જે શરીરનું જે આયોજન છે એ કોષો ભેગા થઈને બને છે, એમાં શ્રમ વિભાજન જોવા મળે છે, એટલે કે કાર્યની વહેંચણી જોવા મળે છે. કોષો ભેગા થઈને પેશી બનાવે છે, પેશી ભેગી થઈને અંગ બનાવે છે, અંગો ભેગા થઈને અંગતંત્રો બનાવે છે, અને આ રીતે જટિલ દેહનું નિર્માણ થતું હોય છે. તો મિત્રો આ રીતે જે શારીરિક જે ક્રમ છે કોષોથી લઈને અંગતંત્ર સુધી
કર્યું તેનું નિર્માણ, તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, હવે જો જોઈએ ત્યારબાદ કોષવાદ. તો કોષવાદ જે છે એ બે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયો હતો, સ્વીડન મેથિયસ સ્વીડન અને થિયોડોર સ્વાન. હવે આ પોતે વનસ્પતિ શાસ્ત્રી હતો, પ્રાણી શાસ્ત્રી હતો. આણે શું કહ્યું કે જુદી જુદી વનસ્પતિઓમાં બરાબર જે કોષોનો અભ્યાસ કર્યો અને એણે કહ્યું કે વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારના કોષો જોવા મળે છે. બરાબર છે, જેમ થિયોડોર સ્વાને એણે પ્રાણી કોષનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આજે થિયોડોર સ્વાને જે છે એણે વનસ્પતિ કોષનો અભ્યાસ કરીને એણે જોયું કે વનસ્પતિ કોષની ફરતે એક દિવાલની રચના આવેલી છે, જેને આપણે શું કહીએ છીએ, કોષ દિવાલ કહીએ છીએ, જે પ્રાણી કોષમાં આવેલી હોતી નથી. આ કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષનું એક અગત્યનું અથવા આગવું લક્ષણ છે. આ બંને સંયુક્ત રીતે ઈસવીસન 1838ની અંદર એણે કોષવાદ રજૂ કર્યો, જેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે કે દરેક સજીવ એ કોષ અને કોષની નિપજોનો બનેલો છે. બીજો મુદ્દો એને કહ્યો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે, કોષ છે. પરંતુ મિત્રો, આ જે કોષવાદ છે એ નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે એ વસ્તુ સમજાવી શકતો નતો. અને એટલા માટે ઈસવીસન 1851ની અંદર રુડોલ્ફ વિશ્વરો નામનો એક વૈજ્ઞાનિક આવ્યો અને એણે કીધું કે નવા કોષોનું નિર્માણ એ કઈ રીતે થાય છે. તો એણે આ બે મુદ્દા એને એ જ રાખ્યા અને એક વધારાનો નવો મુદ્દો મેળવે કે નવા કોષોનું નિર્માણ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોને નિર્માણ વડે જ થાય છે. આમ આ જે કોષવાદ છે એને આપણે આધુનિક કોષવાદ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ત્યારબાદ આપ સૌ જાણો છો કે પછીનો જે ટોપિક છે એ છે કોષનું વિહંગાવલોકન. તો કોષ જે છે એ મુખ્ય ત્રણ ભાગોનો બનેલો છે, આપણે ફટાફટ જોઈ લઈએ. જો અત્યારે ફક્ત હું એનું ઓવરવ્યૂ જ આપું છું, મિત્રો તમારે વધારે ડિટેલમાં જોવું હોય તો અગાઉની જે વિડીયો છે એને કોષ કરીને પણ તમે જોઈ શકો છો. તો કોષ જે છે એનું સૌથી બહારનું જે સ્તર છે એને આપણે કોષના સ્તર કહીએ છીએ. જો વનસ્પતિ કોષ હોય તો ફૂગનો કોષ હોય તો એનો સૌથી અથવા બેક્ટેરિયલ કોષ હોય તો એનું સૌથી બહારનું સ્તર કયું છે, કોષ દિવાલ છે. બરાબર છે, ત્યારબાદ જે વચ્ચેનું જે સ્તર છે એ પ્રવાહી તરલ ભાગ છે, જેને આપણે કોષ રસ અથવા જીવરસ કહીએ છીએ, જેમાં વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી છે. એમાં કેટલીક પટલમય અંગિકાઓ છે અને કેટલીક પટલ બિન અંગિકાઓ છે. અને સૌથી અંદરનું જે ભાગ છે એને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. હવે મિત્રો, જો સુવિકસિત કોષ કેન્દ્ર પટલ, આની ફરતે કોષ કેન્દ્ર પટલ અને તમામ પટલમય અંગિકાઓની હાજરી હોય તો એને આપણે યુકેરીયોટિક કહીએ છીએ. અને જો પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર હોય બરાબર છે અને કોષ કેન્દ્ર પટલ પણ ન હોય તો એને આપણે શું કહીએ છીએ, પ્રોકેરીયોટિક અથવા આદિકોષ કેન્દ્રિત કોષ તરીકે ઓળખીએ છીએ. હવે બેક્ટેરિયલ કોષ છે એ કેવો છે, આદિકોષ કેન્દ્રિત કોષ છે. બરાબર ને, હવે એની અંદર ફક્ત એક જ અંગિકા આવેલી હોય છે. મિત્રો કઈ હોય છે, આપ સૌ જાણો છો એ મુજબ પટલમય વિહીન અંગિકા એક જ છે અને એ ચેરીબોઝોમ. ચેરીબોઝોમનું કાર્ય શું છે, તો પ્રોટીનનું નિર્માણ કરવાનું. હા મિત્રો, ખાસ એક વાત યાદ એ રાખજો કે જ્યારે બેક્ટેરિયલ કોષની વાત કરતા હોય ત્યારે એની અંદર તંતુમય ડીએનએ સિવાય, મુખ્ય ડીએનએ સિવાય એક વધારાનું વલાયાકાર ડીએનએ હોય. આ રીતે બરાબર છે, આ રીતે વલાયાકાર ડીએનએ આવેલું હોય છે જેને આપણે શું કહીએ છીએ, પ્લાઝમિડ કહીએ છીએ. શું કહીએ છીએ, પ્લાઝમિડ. તો આ ખાસ યાદ રાખ્યું, પ્લાઝમિડ શું છે, તો બેક્ટેરિયલ કોષની અંદર આવેલું એક વધારાનું વલાયાકાર ડીએનએ જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, આપ સૌ જાણો છો કે કોષના કદ અને આકારમાં ઘણી બધી વિવિધતા હોય છે. કેટલાક કોષો ગોળાકાર હોય છે, કેટલાક દંડાકાર હોય છે, કેટલાક લંબા લંબગોળ હોય છે, કેટલાક ચોરસ હોય છે, બરાબર છે, કેટલાક ત્રાકાકાર હોય છે, કેટલાક પટ્ટી આકારના પણ હોય છે. તો આમ એના આકારમાં પણ વિવિધતા હોય છે, કદમાં પણ ઘણી બધી વિવિધતા હોય છે. મિત્રો કેટલાક સૌથી નાના હોય છે, કેટલાક મોટા હોય છે. બરાબર છે, તો એ પણ બધું ખાસ યાદ રાખવાની જરૂર છે. તમે આપણી નોટ્સ વાંચશો તો એમાં બધી માહિતી લખેલી જ છે. હવે મિત્રો, આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રિત કોષની અંદર મુખ્ય બે કોષનો સમાવેશ થાય છે, એક વનસ્પતિ કોષ અને બીજો પ્રાણી કોષ. એની અંદર પણ કેટલાક તફાવત છે કે વનસ્પતિ કોષ હોય તો એની પર કોષ દિવાલ આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ જોવા મળે છે. વનસ્પતિ કોષમાં હરિતકણ આવેલું હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ આવેલું હોતું નથી. આ ઉપરાંત પ્રાણી કોષમાં જે રસદાનીઓ છે એ ઘણી નાની છે,
જ્યારે વનસ્પતિ કોષમાં રસધાન્યો ઘણી મોટી છે. તો આવા જે બેઝિક મુદ્દા છે એના આધારે પણ તમે એના ઘણા બધા તફાવત પણ લખી શકો છો અને મિત્રો આકર્ષક આકૃતિ પણ તમે દોરી શકો છો. ત્યારબાદ મિત્રો કોષ વિભાગને સમજાવું, જે સિંગર અને નિકલસનનું જે મોડલ છે જેને આપણે ફ્લુઇડ મોઝેક મોડલ તરીકે પણ ઓળખીએ છીએ, જે આપણને ખબર છે કે મુખ્ય બે વસ્તુને સમજાવે છે. બરાબર છે કે જે કોષ વિભાગનું જે હોય છે એ સેલની બનેલી હોય છે, તો પ્રોટીન અને લિપિડ, પ્રોટીન અને લિપિડ. ઓકે, હવે લિપિડ જે છે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જેમાં ઉપરનો ગોળાકાર ભાગ હોય છે એને આપણે શીર્ષ કહીએ છીએ, નીચે બરાબર આ રીતે જે ગોળાકાર ભાગ હોય છે એને શીર્ષ કહે છે, નીચે આવો જે તંતુમય રચના હોય છે જેને આપણે પૂંછડી તરીકે ઓળખીએ છીએ, બરાબર, અને એના ઠીક ઠેકાણે બરાબર પ્રોટીન આવેલું હોય છે. તો આ જે પ્રોટીન છે એને આપણે શું કહીએ છીએ, વાહક પ્રોટીન કહીએ છીએ, વાહક પ્રોટીન કહીએ છીએ. મિત્રો આ વાહક પ્રોટીન જે છે એ ચોક્કસ દ્રવ્યોને અંદર લઈ જાય છે અને ચોક્કસ દ્રવ્યોને એ બહાર પોતે કરે છે. હવે એમાં પણ બે પ્રકારના છે, બહિર્ગત અને અંતર્ગત. જે અંદરની સાઈડે ગોઠવાયેલા હોય એને અંતર્ગત પ્રોટીન કહેવાય, જે બહારના ભાગમાં ગોઠવાયેલા એને બહિર્ગત પ્રોટીન કહીએ છે. ત્યારબાદ મિત્રો આપ સૌ જાણો છો એ મુજબ અંતઃપટલમય તંત્રની વાત કરીએ તો એમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષ રસજાળ. હવે એમાં પણ બે પ્રકાર છે, કયા કયા છે બોલો તો, તો એક છે કણિકામય અને બીજું કણિકા વિહીન. બરાબર, તો એની બધી વાત આપણે લાસ્ટ વિડીયોની અંદર વિઝનની અંદર જોઈ ગયા છે. ત્યારબાદ લાઇસોઝોમ્સ, તો લાઇસોઝોમ્સ પણ એક એવી એન્ડિકા છે જે કે અંતઃપટલમય તંત્રનો ભાગ છે. લાઇસોઝોમને આપણે આત્મઘાતી કોથળી તરીકે ઓળખે છે, બે માર્ક્સની અંદર આ કારણ પૂછાયું છે, કારણ કે બધા જે જળ વિચ્છેદક ઉત્સેચકો છે, બધા જે કાર્બોહાઈડ્રેટનું પાચન, લિપિડનું પાચન, બરાબર, તો એની બધી વાતો કરવાની. પછી જે મેં કહેવાનું કે ભાઈ આ જે લાઇસોઝોમ છે એ કેટલીક વાર પોતાનું પણ પાચન કરી નાખે છે, માટે આપણે એને આત્મઘાતી કોથળી અથવા સુસાઇડલ બેગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ગુલગી, કઈ કેમિલો ગુલગીએ રચેલી છે, એનું સૌ પ્રથમ અવલોકન કરીશું. અને એ અંતઃકોષરસ જળની નીચેના ભાગે બરાબર કુટિકાનું સ્વરૂપે હોય છે, તો એ બધી વાત કરવાની. ત્યારબાદ રસધાન્યની વાત કરવાની, તો એ ખુલ્લી જગ્યા છે, બરાબર. હવે એની અંદર વનસ્પતિ કોષની અંદર એનો કદ ઘણું મોટું હોય છે, જ્યારે પ્રાણી કોષમાં એ ઘણું બધું નાનું હોય છે, તો એની પણ વાત કરવાની. હવે જે અંતઃપટલમય તંત્રનો ભાગ બનતી નથી એ કઈ છે, તો કર્ણકસૂત્ર, ત્યારબાદ હરિતકણ અને પેરોક્સિઝમ. તો કર્ણકસૂત્રની વાત કરવાની કે કોષનું ઉર્જાધર છે, કેમ, કારણ કે એની અંદર ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર નામની પ્રક્રિયા થાય છે અને ઓક્સિજનના અણુનું વિઘટન થાય છે અને એટીપી સ્વરૂપે શક્તિ મુક્ત થાય છે, માટે આપણે એને કોષની ઉર્જાઘર અથવા શક્તિઘર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હરિતકણની વાત કરીએ તો હરિતકણ જે છે એ ખાસ યાદ રાખો કે વનસ્પતિ અને લીલના કોષોમાં જોવા મળે છે, એ પ્રાણી કોષ કે બીજા કોષમાં જોવા મળતું નથી. હવે એનું મુખ્ય કાર્ય શું છે, તો ખોરાક બનાવવાનું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, બરાબર છે. તો એની આકૃતિ દોરવાની છે, એની અંદર એ જે ભાગ છે એ બતાવવાના છે, અંતઃપટલમય, બાહ્યપટલમય. ત્યારબાદ એની અંદર ઘરેણા શું છે, આંતરગ્રેનમ પટલ શું છે, થાઇલેકોઇડ શું છે, એ બધી વાત કરો. પછી એમાં આધારનો ભાગનું શું કાર્ય છે એ દરેક ભાગ લખો, તો તમને એ પાંચ વર્ષની અંદર અથવા ત્રણ વર્ષની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. ઓકે, અને ત્યારબાદ મિત્રો ચેપ્ટરનો જે અંતિમ ભાગ છે, હવે કોષ કેન્દ્ર જે છે એ કોષનો મધ્યસ્થ ભાગ છે, એની ફરતે સુવિકસિત કોષ કેન્દ્ર પટલો આવેલું હોય છે. પછી પરિકોષ કેન્દ્રીય અવકાશ હોય છે, એની અંદર તંતુમય રચના હોય છે જેને આપણે રંગસૂત્ર કહીએ છીએ, જે ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન બનેલું હોય છે. હવે મિત્રો આપણે રંગસૂત્રની વાત કરીએ તો રંગસૂત્ર એ બે ભુજા ધરાવે છે, ઉપરની ભુજા, નીચેની ભુજા, એમાં સેટેલાઇટ શું છે, પછી સેન્ટ્રોમિયર એટલે વચ્ચેનો ભાગ છે, એની ફરતે જે બિંબાકાર રચના હોય છે એને આપણે શું કહીએ છીએ, કાઇનેટોકોર કહીએ છીએ. પછી મિત્રો એને ખબર છે કે આપણે જુદા જુદા ચાર પ્રકાર પાડીએ છીએ, કયા કયા, તો પહેલાં પહેલું મેટાસેન્ટ્રિક, બીજું છે સબ મેટાસેન્ટ્રિક, ત્રીજું છે એક્રોસેન્ટ્રિક અને છેલ્લું છે પિલોસેન્ટ્રિક. તો એ દરેકની આકૃતિ દોરવાની છે, બરાબર, અને જે બંને જે ભુજાઓનું જે સ્થાન ક્યાં છે, સેન્ટ્રોમિયર આગુ પાછું થવાથી એનું જે કદ છે એમાં શું ફેરફાર થાય છે, તો આ જે લાક્ષણિક બાબતોને તમે નોંધીને એને દર્શાવી શકો છો. તો આ પણ મિત્રો ત્રણ માર્ક્સની અંદર આઈએમબી નંબર વન પ્રશ્નો છે, પરીક્ષામાં 100% પૂછે એવો પ્રશ્ન છે. તો ચાલો મિત્રો ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. કેતન ચંદન, ધન્યવાદ.